ભાવનગર જિલ્લામાં નિકાસબંધીના કારણે સતત ઘટી રહેલા ડુંગળીના ભાવને લઈને ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ત્યારે નિકાસબંધી હટાવવા અને ડુંગળીમાં પોષણક્ષમ ભાવ મામલે ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભરતસિંહ વાહ સહિતના ખેડૂત આગેવાનો માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. નિકાસબંધી હટાવવા માટે માંગ પણ કરી હતી. ત્યારે એક સમયે ડુંગળીના પ્રતિમણ રૂપિયા 700થી પણ વધુ ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા. તેવા સમયે ગરીબોને સસ્તા ભાવે ડુંગળી મળી રહે તેના માટે સરકાર દ્વારા અચાનક નિકાસબંધીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ સરકારે પણ વિચારણા અંતે યોગ્ય કરવા માટે પણ આશ્વાસન આપ્યું હતું. સાથે સાથે તેમ છતાં નિકાસબંધી નહીં હટતા ડુંગળીના ભાવ સતત નીચા જઈ રહ્યા છે. ત્યારે નિકાસબંધી હટાવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે ખેડૂત આગેવાનોએ માર્કેટયાર્ડ ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો. અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે 12મા મહિનાની અંદર 8મી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે 2 મહિના થઈ ગયા. વચ્ચે 12મા મહિનામાં 18 તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો ત્યારે આપણા માનનીય ધારાસભ્યશ્રી અને પછી ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે એવા ભારતીબેન શિયાળે દિલ્હી હતા પણ એને ખાતરી આપી હતી અને એનું પ્રતિનિધિ મંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે 24-48 કડકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન છે ખેડૂતોનો ઉકેલાય જશે. આજે એને 2 મહિના થવા આવ્યા પણ એક રતિભાર અમે ક્યાંય ફેર પડતો નથી. એટલે આ ધારાસભ્ય કે સંસદ સભ્ય બોલે છે એ ખોટો બોલો છે. આ તો અમે હું તમના માધ્યમથી અને જવાબદારીપૂર્વક કહું છું કે આ તો અમે આંદોલનો કરીએ છીએ એટલે ધારાસભ્યો ક્યારેક માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂઆત કરવા જાય છે. બાકી કોઈ લીલો કરીને કે ક્યાંય પરિણામ લઈને આવતા નથી. આનું પરિણામ લાવવું હોય તો બહુ જરાય વાર નથી, હાવ ઈઝી છે. કેટલી વખત ડુંગળીની નિકાસબંધી અમે સરકાર પાસેથી પાછી ખેંચાવેલી છે. આ નિકાસબંધી છે એ કોઈ કાયદો નથી, કોઈ હુકમે નથી, કોઈ બંધારણની નિયમે નથી. ખાલી એક હુકમ કરેલો છે ડુંગળી નિકાસબંધી નહીં તો એ હટાવી લેતો વાંધો હું. અત્યારે દુનિયાભરના દેશોમાં 1.5થી વધારે દેશના લોકો 1 કિલો ડુંગળી 200થી 500 રૂપિયાની કિલો ખાય છે. બાજુમાં જ આપણે પાકિસ્તાનને લંકામાં બાંગ્લાદેશમાં 250-300 રૂપિયાની કિલો છે અને 8મી તારીખમાં પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી છે એ 1200-1300 રૂપિયાની મણ વેચાય છે અને અમારા ભાવનગરને ગુજરાતના મોવાના ખેડૂતોની ડુંગળી અત્યારે 80-150 રૂપિયામાં વેચાય છે અને તમે સાક્ષી છો. એટલે એ આ સરકારની ભૂલના કારણે અમને ડુંગળીએ નથી રોવડાવ્યા, અમને આ સરકારે રોવડાવ્યા છે. સામાજિક તેમજ લોક